नमस्कार वहला विद्यार्थी मित्रों, स्वागत है आप सौनु आपने पोतानी यूट्यूब चैनल में। आ चैनल में आपने जोशु धोरण सात विषय गणित सामयिक मूल्यांकन कसोटी संपूर्ण सॉल्यूशन। प्रश्न है, नीचेना दरेक प्रश्नना जवाब माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षांक प्रश्ननी सामे में बॉक्स में लखो। पहलू 2x-1 = 7 उकेल, जवाब आवशे डी 4। बीजू 5x+1 = 11 नो उकेल आवशे जवाब आवशे 2। त्रीजू 2x-m-1 = 4 નો ઉકેલ આવશે 3। ચોથું, ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા પ્રાપ્તાંકને મધ્યસ્થ કહે છે। પાંચમું, માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા પ્રાપ્તાંકને બહુલક કહે છે। પ્રશ્ન 2, નીચેના દાખલા ગણો। પહેલું, સળંગ 6 વર્ષમાં 1 શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે: 1555, 1670, 1750, 2013, 2540, 2820। આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો। સળંગ 6 વર્ષમાં શાળાના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 1555+1670+1750+2013+2540+2820। જવાબ આવશે 12,348। વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી બરાબર કુલ વિદ્યાર્થીઓ છેદમાં વર્ષોની સંખ્યા 12,348 છેદમાં 6। જવાબ આવશે 2,058। આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી 2,058 છે। બીજું, ગણિતની એક પરીક્ષામાં 25 માંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે: 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 22। આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો, આ બંને સમાન છે। માહિતીમાં આપેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવીએ: 5, 9, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 23, 24, 25, 25। આ માહિતીના પ્રાપ્તાંક 20 સૌથી વધુ વખત છે। માહિતીનો બહુલક 20 ગુણ છે। માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 20 ગુણ છે। માહિતીનો મધ્યસ્થ 20 ગુણ। હા, અહીં આપેલી માહિતીમાં બહુલક અને મધ્યસ્થ સરખા છે। ત્રીજો, પ્રથમ 5 પૂર્ણાંક સંખ્યાઓની સરાસરી શોધો। પ્રથમ 5 પૂર્ણાંક સંખ્યાઓ 0, 1, 2, 3 અને 4 છે। આ 5 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 10 છે। સરાસરી સંખ્યાઓનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા 10^5 = 2। પ્રથમ 5 પૂર્ણાંક સંખ્યાઓની સરાસરી 2 છે। ચોથું, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા: 58, 76, 40, 35, 46, 45, 0, 100। તો તેનો સરાસરી સ્કોર શોધો। સરાસરી સ્કોર બરાબર રનનો કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા 400/8। સરાસરી સ્કોર 50 રન। પાંચમું, એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલ છે: 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? બીજું, 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? જવાબ, 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના P(2)1/6। બીજું, 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના P(5)1/6। છઠ્ઠું, 2y+5/2 = 37/2। 2y+5/2 = 37/2। 2y = 37/2 - 5/2. 2y = 32/2. 2y = 100। 2y = 2/16/2। જવાબ આવશે y = 8।
સાતમો આ કોયડો ઉકેલ. હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. મારા સાત ગણા લો, એક 50 ઉમેરો. 23 સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ. ધારો કે સંખ્યા એક્સ છે. આ સંખ્યાના સાત ગણા 7x થાય. 23 સદી 3x 100 બરાબર 300. રકમ આપ્યા પ્રમાણે સાતમા ગણા પ્લસ 50 23 સદી માઇનસ 40. 7x પ્લસ 50 બરાબર 300 માઇનસ 40. 7x પ્લસ 50 બરાબર 260. 7x બરાબર 260 માઇનસ 50. 7x બરાબર 210. 7x છેદમાં 7 બરાબર 210 છેદમાં 7. x બરાબર 30. આઠમું. ઇરફાને કહ્યું કે તેમની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધારે છે. ઇરફાન પાસે 37 લખોટી છે. જવાબ. ધારો કે પરિમિત પાસે એમ લખોટી છે. પરિમિત પાસેની લખોટીના 5 ગણા 5 એમ થાય. હવે ઇરફાન પાસે લખોટી બરાબર પરિમિત પાસે લખોટીના 5 ગણા પ્લસ 7. ઇરફાન પાસેની લખોટી બરાબર 5m પ્લસ 7, પરંતુ ઇરફાન પાસે 37 લખોટી છે, તો 5m બરાબર 7 બરાબર 37. 9. 16 બરાબર 4 પ્લસ 3. 4 પ્લસ 3 બરાબર 16. 3 બરાબર 16 માઇનસ 4. 3 બરાબર 12. જેમ 3 કૌંસમાં t પ્લસ 2 છેદમાં 3 બરાબર 12ના છેદમાં 3. ટી પ્લસ 2 બરાબર 4. ટી બરાબર 4 માઇનસ 2. જવાબ આવશે ટી બરાબર 2. 10મો. એવી કઈ સંખ્યા છે જેના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે? જવાબ. ધારો કે તે સંખ્યા x છે. આ સંખ્યાનો ત્રીજો ભાગ એટલે કે 1ના છેદમાં 3 ભાગે 1ના છેદમાં 3x થાય. આ પરિણામ અને 5નો સરવાળો 8 થાય છે. 1ના છેદમાં 3x પ્લસ 5 બરાબર 8. 1ના છેદમાં 3x બરાબર 8 માઇનસ 5. 1ના છેદમાં 3x બરાબર 3. 1ના છેદમાં 3x ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3. x બરાબર 9. આથી તે સંખ્યા 9 હોય છે. થેન્ક યુ વહાલા વિદ્યાર્થી મિત્રો.